Vasudha! Vasudha, phone over, please! Vasudha! If you have a client, you can contact the office. You can contact the office. Vasudha! 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 કમાલ છે, સવારના પરમાં ક્યાં ગુમ થઈ જાય છે. ઓહો હો, અને બોલો, આ બેસી મારો અવાજ બેસે છે, આર્ગ્યુમેન્ટ નહીં થાય. હલો, કોણ? એ આ, બોલો બોલો બોલો, કિરણભાઈ બોલો બોલો બોલો. ના ના ના, અરે આ સુકેતુ સંગીત બોલું છું. ના, એ તો જરા આમ જ ગળામાં જરા તકલીફ થઈ. આ ના ના, હું જાણું છું કિરણભાઈ, હું તમારા કેસનું ધ્યાન રાખું છું ભાઈ, પણ હવે જજ સાહેબ કોર્ટમાં તારીખ પર તારીખ આપ્યા કરે તો હું કરું છું. હા, મને ખબર છે. ના ના, હું જાણું છું કિરણભાઈ, હવે કોર્ટમાં મારા બાપાના નામની તકતી તો છે નહીં, સમજ્યા કે નહીં? નથી તમારા બાપાના નામની તકતી. એટલે ના ના, એટલે તકતી પુરાણ આપણે બંધ કરીએ કિરણભાઈ. મારું કહેવું એટલું જ છે કે જેમ ગોર મહારાજ શુભ ચોગડિયું જોઈને લગ્નની તારીખ નક્કી કરે ને કિરણભાઈ, એવી રીતે જજ મહારાજ પણ કાળ ચોગડિયું જોઈને ડિવોર્સની તારીખ નક્કી કરે છે. અરે પણ તમને ઉતાવળ છે નહીં જે આટલા બધા જલ્દી ડિવોર્સ લઈ લેવાની? આ તો મળી રહેવા દે ને, શું કરે છે તું? આ અરે આ બધું રહેવા દે. હા હા, ના 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 કિરણભાઈ, હલો, તમે સમજો છો એવું કંઈ નથી. આ ના ના, સવારના પૂરમાં એનો ટાઈમ પણ નથી. આ મારી બૈરી મારી પૂજા કરવાના મૂડમાં છે, ખબર નહીં શું થઈ ગયું છે એને. અરે તમે ચિંતા ના કરો, તમે મને ડિવોર્સનો કેસ આપ્યો છે ને સાહેબ, આઈ પ્રોમિસ અમે આ છૂટા પાડી દઈશું તમને, છૂટા એકદમ. કોનો ફોન છે? ક્લાયન્ટનો. કિરણભાઈ મારી વાત સમજો, લગન પહેલાંનો પ્રેમ એટલે આગલી સાંજે મસ્ત આપણે ચકનાચૂર થઈને દારૂ પીધો ને, એવો મીઠો મધુર. ને લગન પછીનો પ્રેમ એટલે વધારે પડતો દારૂ પી લીધો હોય સાંજે, એનો બીજે દિવસે થયેલો હેંગઓવર. બસ આ બહુ થયું, આ તમારું હેંગઓવર બંધ કરો ને ફોન મૂકી દો. રેવા ને, શિખામણ અધૂરું રહી છે હજુ. હા કિરણભાઈ, હું શું કહેતો હતો, દરેક પતિનો ડિવોર્સ લેવો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું તમને અપાવીશ જ. એક મિનિટ મને ફોન આપો. અરે પણ હલો હલો, મારા હસબન્ડ છે ને કોઈ પણ ડિવોર્સના કેસ નથી લડતા, તમે કોઈ બીજા વકીલને શોધી લો. ઓકે બાય, થેન્ક યુ. વસુધા, અરે આ શું કરે છે? હું 3-3 મહિનાથી કિરણભાઈનો ડિવોર્સનો કેસ લડું છું. એટલે હવે તમે ડિવોર્સના કેસ લડો છો? હા ભાઈ, મને ફીસ આપે છે, ધન ધના ધન 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 ધન. તમે 3-3 મહિનાથી ડિવોર્સના કેસ લડો છો અને મને કહેતા પણ નથી? મેને કહ્યું, મેને ચોખ્ખું કહી દઉં, કેસ લેતા પહેલા કહ્યું કે મારી પત્નીએ મને ડિવોર્સના કેસ લેવાની ના પાડી છે, પણ આવીને મને જ આપે તો હું કરું છું એમાં. લે વાત કરે છે. અચ્છા એક મિનિટ ઉભારો, શું થયું? એક મિનિટ ઉભારો, શું થયું? પણ કરે, પડી જઈશું. શું કરે તું? આ શું કરે છે? ચાલ ચાલ ચાલ, હવે તું આ પગે લાગવાના ત્રાગા છોડ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું હવે તી આજ પછી ડિવોર્સના કેસ નહીં લો. બસ ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે, આજે 3-3 કોર્ટમાં ડેટ છે, તું પાછી અહીંયા લટકાવે છે મને. ઓફિસ જ્યાં ફીસ મળે ને ઓફિસ. અચ્છા, એટલે આજે તમારે ઓફિસમાં જવાનું છે? હા, 3-3 કોર્ટમાં ડેટ છે ને, જો સાંજે આવતા મને મોડું થશે એટલે જમવામાં મારી રાહ નહીં જોતી. અચ્છા, એટલે રાત્રે આવતા મોડું પણ થશે? ના ના, એટલે એટલું બધું મોડું નહીં થાય, સવાર પહેલા આવી જઈશ. ક્યાં છે તમારી ડાયરી? ક્યાં છે ડાયરી? એ તો શોધું છું ડાયરી. હા સારું થયું યાદ. આ તું પૂજાનો થાળો આની પર મૂકી દે તો મને મળે ક્યાંથી? આજો. હા રે, જો બરાબર એક મહિના પહેલા આજની ડેટમાં મેં શું લખ્યું છે જરા વાંચો. વસુધા, તું મારી ડાયરીને અડતી થઈ ગઈ છે. શું લખ્યું છે ત્યાં? ઓહો, શું લખ્યું છે? ચશ્મા કાઢવા પડશે. શું લખ્યું છે? હા હા, આ શું? દાણાવાળાના રૂપિયા 650, દૂધવાળાના રૂપિયા 400, છાપાવાળાના રૂપિયા 100. ઓહો, આપણો ખર્ચો બહુ વધી ગયો છે. અને આ પાછું નોંધ છે નહીં કરી છે તાક. આજે આપણી મેરેજ એનિવર્સરી છે. ઓહ માય ગોડ, એટલે આજની બધી અપોઇન્ટમેન્ટ માત્ર મારી પત્ની સાથે. શિફ્ટ શ્રેષ્ઠ 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 અતિશ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ. મને ખબર જ નહીં, મને ખબર જ નહીં ખરેખર. ઓ માય ગોડ, મને ખબર હતી કે તમે ભૂલી જશો, એટલે જ મેં ખાસ તમારી ડાયરીમાં લખી રાખ્યું છે. હે, અચ્છા, એટલા માટે તું સવારના પોરમાં આમ બની ઠનીને પૂજાનો થાળ લઈને બહાર ગઈ હતી? હા, તમે ભગવાનનો મને નથી માનતા, પણ હું તો માનું છું ને. હે, માનું છું, એટલે મારી ભૂલ થઈ ગઈ. માનું છું, નથી માનતો એ મારી ભૂલ થઈ. અચ્છા અચ્છા અચ્છા, એટલે વસુ દા, તું ત્યાંથી દોડીને અહીંયા આવીને મને પગે લાગતી હતી? હસ તો. તું મને પગે લાગી, મારે પગે લાગવાનું રહી ગયું ને. પ્લીઝ પ્લીઝ, મને પાપમાં નહીં પડો, શું કરો છો? મારે પગે લાગવું જ પડે. દરેક પતિએ એનિવર્સરીને દિવસે તો પોતાની પત્નીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જ લેવાના. એ વિનવવા માટે કે મંદિરે જઈને ભગવાન પાસે જે માંગવું એ માંગજે, પણ ખબરદાર 7-7 જન્મ સુધી મને નહીં માંગતી, પ્લીઝ. સુકેતુ, અરે ત્યારે શું, આ માંગે બૈરાઓ ને ભોગવે પુરુષો. આહા, ગુસ્સે 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 ગુસ્સામાં બધું, યુ નો, કોના જેવી લાગે છે તને? કહું, મીના કુમારી? ના ના ના, સોરી સોરી, મધુબાલા? ના ના, પેલી તારી કોણ ફેવરિટ હિરોઈન? પેલી મેરા નામ ચુન ચુન. ઓકે 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 ઓકે.
I love you, darling. Me too. Yeah. Joe. It's okay, yeah. Tamara client of phone, upado. Aapne nathi ghare, yeah. Phone upado. Hello. Hello. Aaj apni anniversary ka divas hai, tame koi ne chutta paado cho. અરે આ બહુ શરમ આવે છે, બહુ શરમ આવે છે. હા બોલો ભાઈ, શું કે તું સંગ એડવોકેટ બોલું છું. અભિષેક, અભિષેક ભાઈ નો ફોન છે. ક્યાંથી તું રાધનપુર થી બોલે છે? તું મુંબઈ આવી ગયો છે? તો ક્યાં ક્યાં છે? પણ કોને ત્યાં છે? તું કોની સાથે છે? મુંબઈ થી બોલો છો? અંધેરી તો તમે એક કામ કરો ને, રિક્ષા વાળાને કહો કે તમને લોખંડવાલા કોમ્પ્લેક્સ માં લઈ આવે. તમારી પાસે એડ્રેસ છે ને? શું શ્રીલેખા ભાભી પણ છે તમારી સાથે? તું એને કે અંધેરી સ્ટેશન પર એક નંબર ના પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર પાસે ઉપર હું એને લેવા આવું છું. હમણાં અભિષેક ભાઈ એ છે ને તમને. હલો હલો, કટ થઈ ગયો. અરે પણ એને કહ્યું શું? એનું એડ્રેસ છે કે નહીં આપણું? અરે હા બાબા, એમની પાસે છે એડ્રેસ અને અહીંયા આવે છે. માય ગોડ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ યાર. કેટલે વર્ષે મળીશું? અરે મેમ્બર વસુ, તને યાદ છે વસુ? આજથી બરાબર 10 વર્ષ પહેલા એક જ ગામમાં, એક જ લગ્ન મંડપમાં, એક જ દિવસે, એક જ તારીખે, એક જ મુહૂર્તે અમે બંને અલગ અલગ છોકરીઓને પરણેલા. મને બધું યાદ છે, પણ તમે જ ભૂલી ગયા હતા ને આજની ડેટ? અરે હોતું હશે, સેશન્સ કોર્ટની ડેટો યાદ રાખું છું, સુપ્રીમ કોર્ટની ડેટ ભૂલી જાઓ, મારું આવી મને. યે દેખો બેગ કા કમાલ, ઓર યે આપકે લિયે મેડમ. ક્યાંથી લીધો? વડાપાઉં વાળા પાસે. ગરમા ગરમ બનાવતો હતો. મેં કીધું તીખે તીખે ડાયમંડ કા એક સેટ બનાવો, મેરી વાઈફ કો કરકે પહેરને કા બહોત શોખ હૈ. જો હું છે ને એને કહીને આવ્યો છું કે મારી વાઇફને માટે હું જે કાંઈ લઈ જાઉં છું ને તરત બદલાવા જતી રહે છે, એટલે પાકું બિલ નથી લાગતું. કેટલાનો છે? એ ના ના ના, પૂછાય જ નહીં, પૂછાય જ નહીં. છોકરીની ઉંમર, છોકરાનો પગાર અને પતિ જે પણ પ્રેઝન્ટ લાવે ને એની પ્રાઇસ ન પૂછાય. તને ગમ્યો? બહુ જ. એટલે બદલાવા નહીં જાય ને? નવાઈ લાગે છે. નહીં જાઓ. હા, આ લેવા માટે તમે એકલા ગયા હતા? ના ના ના, પેલી મિસ મનીષા વ્યાસ હતી એડવોકેટ મારી સાથે. એટલે તમે એને લઈને જ્વેલર્સ પાસે ગયા હતા? અરે પણ એ મને જીત કરે મારે આવું છે સાથે તો હું ના કેવી રીતે પાડું? મૂરખ છું એટલે ના પણ કેવી રીતે પાડું એને? એટલે આ એની ચોઈસ છે, તમારી નહીં? હાય 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 હાય, ડાન્સ ગુસ્સામાં આગે નગે. મીના કુમારી બેક, મધુવાલા બેક, મેરા નામ ચુન 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 બેક. નહીં નહીં, મજાક કરું છું, મજાક કરું છું. હું એકલો જ ગયો હતો. મને લાગ્યું કે આટલું સરસ સિલેક્શન પેલી ચીબાવલી મનીષાનું તો નહીં જ હોય. જો સુદા, તારે નથી સાસુ, નથી નણા, નથી દેરાણી, નથી જેઠાણી, એટલે મને થયું ચાલ હવે તને ચીડવવાનો લાવો પણ હું જ તને આપું. અચ્છા, મને લાગે છે કે અભિષેક ભાઈ છે. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, હું જોઉં છું. અભિષેક ભાઈ, સુકેતુ શેખ માલા,